નમસ્કાર મિત્રો, માય સેલ્ફ કેતન ચોટલિયા. આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ આપણે એટેન્ડન્સ શીટ વિશે. યસ, ઓલરેડી આપણે એટેન્ડન્સ શીટનો ભાગ નંબર 1 અપલોડ કરી ચૂક્યા છીએ. આ આપણો છે ભાગ નંબર 2. તો વધુ ટાઈમ વેસ્ટ નહીં કરતા વધીએ આજના ટોપિક પર. તો મિત્રો, હવે પાર્ટ 1ની જે એટેન્ડન્સ શીટમાં કામકાજ બાકી હતું ત્યાંથી આપણે કામકાજ સ્ટાર્ટ કરીએ. તો સૌ પ્રથમ આપણે કાઉન્ટ ડાઉન કરીશું પ્રેઝન્ટ ડેનું. યસ, તમે જોઈ શકો છો આપણું એક્ટિવ સેલમાં અત્યારે ઓલરેડી તમને જોવા મળે છે. ત્યારબાદ આપણે ફોર્મ્યુલા લખીએ ઇક્વલ ટુ કાઉન્ટ ઇફ. યસ, તમારે કાઉન્ટ ઇફ ફોર્મ્યુલા લખવાનું છે અને ત્યાં તમે જોઈ શકો છો તમારી પાસે માગે છે રેન્જ. તો રેન્જ આપણે સિલેક્શન કરીશું, જેટલા પાર્ટમાં આપણે વેલ્યુ એન્ટર કરેલી છે એ પાર્ટ તમારી બનશે રેન્જ. તો તમે જોઈ શકો છો અહીંયા હું બધા પાર્ટને સિલેક્શન કરું છું. બધો પાર્ટ સિલેક્શન થઈ જાય એ તમારો બનશે રેન્જ. ત્યારબાદ તમારે કરવાનું છે અલ્પવિરામ અને ત્યાં તમારે ઇન્સર્ટ કરાવવાનું છે ક્રાઇટેરિયા. તો ક્રાઇટેરિયામાં ડબલ અવતરણ ચિહ્નમાં આપણે લખીશું પી. ત્યારબાદ હું કૌંસ પૂરો કરીશ અને એન્ટર પ્રેસ કરીશ. તમે જોઈ શકો છો તમને આન્સર જોવા મળે છે 21. તો મિત્રો, અહીં 21નો મતલબ એવો થશે કે મેનેજર આખા મહિનામાં 21 દિવસ હાજર રહ્યો છે. યસ, આવી રીતે આપણે બધા લોકોનું હાજર દિવસો નીકાળીએ તો બધામાં તમારે પ્રોસેસ કરવાની નથી. આપણે ઓનલી ડ્રેગ એન્ડ ડ્રોપની મદદથી ઓટોફિલ ટૂલ વાપરીશું. યસ, તમે જોઈ શકો છો બધા લોકોના અલગ અલગ પ્રેઝન્ટ દિવસોની સંખ્યા બતાવી રહી છે. યસ, આવી રીતે મિત્રો આપણે એટેન્ડન્સ શીટમાં પ્રેઝન્ટ સંખ્યા આપણે લઈ શકીશું કાઉન્ટ ઇફ ફોર્મ્યુલાની મદદથી, જે આપણે જોયું. સેમ આવી રીતે આપણે કામકાજ કરીએ એબ્સેન્ટ ડે પર. અહીંયા આપણે એબ્સેન્ટ ડેની સંખ્યા કાઉન્ટ કરીશું. તો સેમ આપણે ફંક્શન એપ્લાય કરીશું કાઉન્ટ ઇફ. તો મિત્રો, સેમ એવી રીતે આપણે ફંક્શન એપ્લાય કરીએ ઇક્વલ ટુ કાઉન્ટ ઇફ. ત્યારબાદ રેન્જ સિલેક્ટ કરીએ અને આ વખતે આપણે ક્રાઇટેરિયામાં લખીશું એબ્સેન્ટ માટે એ, જે આપણો સિમ્બોલિક નોટેશન હતો એ માટેનો. ડબલ અવતરણ ચિહ્નમાં હું લખીશ એ. ત્યારબાદ કૌંસ પૂરો કરીશ અને એન્ટર પ્રેસ કરીશ. તમે જોઈ શકો છો તમને આન્સર જોવા મળે છે 6. તો આ હતું મેનેજરનું આ મહિના માટે એબ્સેન્ટ ડે. આવી રીતે બધા લોકો માટે આપણે એપ્લાય કરીએ. યસ, તમે જોઈ શકો છો બધા લોકોના અલગ અલગ તમને એબ્સેન્ટ ડે જોવા મળી રહ્યા છે એબ્સેન્ટ ડેની કોલમ પર. સેમ આવી રીતે આપણે કામકાજ કરીએ હાફ ડે પર. મિત્રો, અહીં તમને ખ્યાલ આવી ગયો કે તમારે સેમ ફંક્શન જ એપ્લાય કરવાનું છે, ઓનલી વેલ્યુ ચેન્જ થાય છે. તો આપણે ઓનલી આ સેલના ફંક્શનને એપ્લાય કરીએ હાફ ડે પર અને અહીંયા આપણે ઓનલી એડિટ કરીશું એ છે ત્યાં સિલેક્ટ કરીશું. હાફ ડે માટેનો નોટેશન હતો આપણો એચ એ, તો એચ એ એડ કરીશ અને એન્ટર મારીશ. યસ, તમે જોઈ શકો છો તમને મેનેજરનું 0 હાફ ડે જોવા મળે છે આ મહિના માટે. સેમ આવી રીતે એપ્લાય કરીએ આપણે હોલિડે પર. પેસ્ટ કરીશ અને અહીંયા સિમ્બોલ્સ ચેન્જ કરીશ. હોલિડે માટે આપણું છે એચ. પ્રેસ કરીશ, તમે જોઈ શકો છો જવાબ તમને મળે છે 4. યસ, બધા લોકોના હોલિડે 4 હતા. આખા મહિના માટે સન્ડે આપણે 4 વાર આવેલું હતું, એના માટે બધાના જવાબ મળે છે 4. મિત્રો, હવે આપણે બધા એમ્પ્લોયની એક દિવસની સેલરી ગણીએ તો અહીંયા હેડિંગ મારું છું 1 ડે સેલરી અને અહીંયા આપણે ફંક્શન એપ્લાય કરીશું કંઈક આ રીતે, જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અહીંયા આપણે ફંક્શન એપ્લાય કરીશું ઇક્વલ ટુ બેઝિક સેલરીનો જે સેલ એડ્રેસ છે તમારે સિલેક્ટ કરવાનું છે. હવે તમને ખ્યાલ જ છે કોઈ મહિનાના જેટલા દિવસો હોય એના વડે તમે ડિવાઈડ કરો તો તમને એક દિવસની સેલરી મળી જાય. તો એવી રીતે જ મેં ફંક્શન એપ્લાય કરેલું છે. એન્ટર પ્રેસ કરીશ. યસ, તમે જોઈ શકો છો 806 રૂપિયા એક દિવસની સેલરી થશે આપણા પહેલાં એમ્પ્લોયીની. આવી રીતે બધા પર આપણે એપ્લાય કરીએ. યસ, તમે જોઈ શકો છો બધા લોકોની તમને એક દિવસની સેલરી જોવા મળે છે. અહીંયા ડેસિમલ પોઈન્ટ રિમૂવ કરવા માટે તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. તમે ઇન્ક્રીઝ પણ કરી શકો છો અને ડિક્રીઝ પણ કરી શકો છો. તો મિત્રો, અહીં તમને એક દિવસની સેલરી મળી ગઈ, પણ તમને ખ્યાલ જ છે કોઈ ભી વ્યક્તિને એના જેટલા દિવસ અટેન્ડ કરેલા હશે, જેટલા દિવસ એ વર્ક પર હાજર હશે એ પ્રમાણે જ એને સેલરી મળશે. તો એના માટે આપણે અત્યારે ગણતરી કરીએ. તો પહેલાં આપણે એ ગણતરી કરી લઈએ મહિનામાં એના કેટલા દિવસો ટોટલ હાજર એ માણસ હતો. તો એના માટે આપણે એપ્લાય કરીશું ઇક્વલ ટુ, ત્યારબાદ જેટલા બી મહિનાના ટોટલ દિવસો હતા, જેમ કે અહીંયા હતા 31, એમાંથી બાદ કરીએ એની એબ્સેન્ટ ડેની સંખ્યા અને બાદ કરીએ એના હાફ ડેની સંખ્યા.
મિત્રો અહીંયા યાદ રાખો, હાફ ડે માટે તમારે સિલેક્શન કરીને તમારે ડિવાઇડ ટુ કરવું પડશે, કેમ કે દિવસો એના હાફ કાઉન્ટ થયેલા છે, તમારે એક દિવસમાં ફૂલ્લી કન્વર્ટ કરવા માટે ડિવાઇડ ટુ કરવું પડશે. અને એન્ટર પર પ્રેસ કરીશું, તમે જોઈ શકો છો ટોટલ એ હાજર રહેલા હશે મહિનામાં, એની સંખ્યા જોવા મળે છે તમને આ કોલમ પર. હવે આપણે હેડિંગ આપીએ, તમે જોઈ શકો છો અહીંયા હું હેડિંગ આપી રહ્યો છું. અત્યારે હેડિંગ આપી દઉં હું ટોટલ પ્રેઝન્ટ ડે, યસ કંઈક હેડિંગ આપીએ આ રીતે. પછી આપણે ફોર્મેટિંગ કરીએ વારાફરતી, જેથી આપણે માર્કશીટ વધુ ઇફેક્ટિવ લાગે, જેના માટે હું ફોર્મેટ પેન્ટરનો ઉપયોગ કરું છું. આ કન્સેપ્ટ આપણે ઓલરેડી પાવર પોઈન્ટમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ફોર્મેટ પેન્ટરની મદદથી આપણે સેમ ટુ સેમ ફોર્મેટ એપ્લાય કરી શકીએ છીએ. અહીંયા આપણે આ જ ફોર્મેટ રાખીએ, ઓનલી બોલ્ડ કરી નાખું, સેન્ટરમાં લાવી દઈએ અને ઓનલી ટેક્સ્ટ કલર આપણે ચેન્જ કરી દઈએ. યસ, આપણે અહીંયા કંઈક આ રીતે ફોર્મેટિંગ આપીશું. થોડો આછો એવો આપણે બ્રાઇટનેસ કલર આપી દઈએ ફોર્મેટ ફિલની મદદથી. યસ, તો આ રીતે આપણે વર્ક કરીશું આપણી એટેન્ડન્સ શીટ પર. હવેના સ્ટેપમાં મિત્રો આપણે કામકાજ કરીશું, એની ટોટલ સેલરી મહિનાની કેટલી થઈ એ કાઉન્ટ કરીએ. તો અહીંયા તમારી પાસે ટોટલ પ્રેઝન્ટ ડે પણ છે અને એક દિવસની સેલરી પણ તમારી પાસે છે. યસ, આ બંનેનો ઉપયોગ કરીને તમે આખા મહિનાની સેલરી કાઉન્ટ કરી શકો છો, જે તમને અત્યારે હું શો કરું છું. જેના માટે તમારે સિમ્પલી કરવાનું છે ઇક્વલ ટુ, ત્યારબાદ વન ડેની સેલરી જે આપણી છે એ સેલને તમારે એડ્રેસને સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ આપણે સિલેક્ટ કરીશું, પ્રેસ કરીશું મલ્ટીપ્લાયનો સિમ્બોલ અને હવે સિલેક્શન કરીશું ટોટલ પ્રેઝન્ટ ડેને, અને ત્યારબાદ હું પ્રેસ કરીશ એન્ટર. તમે જોઈ શકો છો તમને મહિનાની સેલરી જોવા મળી રહી છે 20,161 રૂપિયા. આવી રીતે આપણે બધા સેલ પર એપ્લાય કરીએ. યસ, તમે આવી રીતે તમે બધા એમ્પ્લોયીની તમે સેલરી તમે મેળવી શકશો આખા મહિનાની. ડેસિમલ રિમૂવ કરીએ. યસ, તમે આવી રીતે તમે ફૂલ ટુ ફૂલ, કટ ટુ કટ, તમે રાઉન્ડ ફિગરમાં તમે મેળવી શકશો બધા એમ્પ્લોયીની સેલરી. તો મિત્રો હવે આપણે આ પાર્ટને હેડિંગ આપીએ મંથલી સેલરી નામ પર. સેલરી નામનું હેડિંગ અપાઈ જાય પછી આપણે ફોર્મેટ પેન્ટરની મદદથી ફોર્મેટિંગ કરીશું, જેની મદદથી આપણી માર્કશીટ બનશે ઇફેક્ટિવ. તો મિત્રો આ હતો આપણો ભાગ નંબર 2. વધુ ડિસ્કસ કરીશું એટેન્ડન્સ શીટ પર ટોપિક પર ભાગ નંબર 3 પર, જેથી તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો ખાસ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું કંઈક નવા ટોપિક સાથે, નવી ઇન્ફોર્મેશન સાથે એટેન્ડન્સ શીટ પર આવનારા વિડીયો પર. થેન્ક યુ, આભાર.